જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી હું બુધાબા પાટીલ. આજે શિયાળાનો સમય અને ખાસ કરીને બેટ અને દ્વારકા વચ્ચેના સમુદ્રમાં પુષ્કળ પ્રમાણમાં સીગલ પક્ષીઓની સવારી આવી ચૂકી છે. ત્યારે દ્વારકા ટુડે લાઈવના દ્રશ્યોથી આ પક્ષીઓના સુંદર દ્રશ્યો આપ સૌ જોઈ રહ્યા છો. ઓખા અને બેટ વચ્ચે પેસેન્જર બોટ ફેરી સર્વિસ યથાવત ચાલુ છે, પરંતુ આપ સામે જોઈ શકો છો કે હવે સિગ્નેચર બ્રિજ લગભગ પૂર્ણતાના આરે છે. હમણાં 3 દિવસ પહેલાં જ તેનું લોડ ટેસ્ટિંગ પણ થઈ ગયું. 48 જેટલી લોડેડ ટ્રકને આ પુલ ઉપર રાખી અને તેનું લોડ ટેસ્ટિંગ થઈ ગયું. તેમાં ખરું પણ ઉતર્યું, એટલે કે મજબૂતાઈની ચકાસણી પછી ખૂબ ટૂંકા ગાળામાં આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન, જેનું આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને લગભગ ખૂબ ટૂંકા ગાળામાં આનું ઉદ્ઘાટન થાય તેવા વર્તુળોમાંથી સમાચાર મળી રહ્યા છે. લગભગ ફેબ્રુઆરીમાં કે જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના અંતમાં આમ પ્રજા માટે આ બ્રિજ ખુલ્લું મુકાય તેવા સમાચારો મળી રહ્યા છે. લોડ ટેસ્ટિંગ પછી આખરી ઓપ અત્યારે બ્રિજને આપવાનું કામ ચાલુ છે, જેને કહી શકાય કે આ બ્રિજ એટલે આપણા વિસ્તારનું એટલે કે દ્વારકા તાલુકાનું યાત્રાધામ બેટ દ્વારકા માટે એક ઘરેણું સાબિત થશે અને ભારતભરમાંથી આ બ્રિજને જોવા માટે લોકો આવશે. ખૂબ મજબૂતાઈ અને પહોળું એવું સરસ મજાનું બ્રિજ બનીને તૈયાર છે. ત્યારે લગભગ 150-200 જેટલી બોટો અહીં જે ચાલુ છે તેમાં પણ હવે તંત્ર શું ફેરફાર લાવે, કારણ કે એવા પણ સમાચારો મળી રહ્યા છે કે આ બ્રિજ ઉપરથી 4-વ્હીલ પસાર થઈ શકશે, પરંતુ જે મોટા વાહનો હોય, હેવી વાહનો, જે બસ કે એવા વાહનોનું પાર્કિંગની વ્યવસ્થા પણ બેટમાં, કારણ કે તહેવારો હોય છે ત્યારે હજારોની સંખ્યામાં વાહનો ઓખા આવતા હોય છે અને અહીંથી પેસેન્જર બોટથી બેટ દ્વારકા જતા હોય છે, ત્યારે આ તમામ વાહનોને બેટમાં પાર્કિંગ કરવાની એટલી બધી વ્યવસ્થાઓ અત્યારે હોય તેવું ક્યાંય દેખાતું નથી. જેથી કરીને કદાચ એવું બને કે માત્ર 4-વ્હીલ અને બીજા વાહનોને પરમિશન મળે. એટલે કે એકંદરે જોવા જઈએ તો આ વિસ્તાર માટે એક રોજગારીની નવી તક ઊભી થવાના અને જે રિક્ષા ચાલકો છે, આ બેટના જે વેપારીઓ છે, આ તમામ માટે એક ખૂબ સરસ મજાનું જે વ્યવસાયિકો જે બેટની અંદર અત્યારે હાલ વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે હોટલ ઉદ્યોગ, રેસ્ટોરન્ટ, ફૂલ પ્રસાદી વગેરે, મંદિરને લગતી વસ્તુઓનો કારોબારી, આ તમામ માટે જે ઉદ્યોગોની એક નવી આ એક ચાન્સ મળશે. ભવિષ્યમાં બેટની અંદર જે પણ જમીનો આવેલી છે, મિત્રો, આ બેટમાં લગભગ હું છેલ્લા 20-25 વર્ષથી રિપોર્ટિંગ માટે જતો હોઉં છું, તો બેટ પહેલાં ગ્રામ પંચાયત હતું અને ત્યાર પછી ઓખા નગરપાલિકામાં ભેળવી દેવાયું અને આજથી લગભગ 15-20 વર્ષ પહેલાં બેટ, આમ બેટ કહેવાય છે પણ વિસ્તારની દૃષ્ટિએ લગભગ બેટથી અહીંથી દ્વારકાધીશના મંદિરથી હનુમાન દાંડીનો લગભગ 7-8 કિલોમીટરનો રસ્તો છે. એટલે બેટની અંદર ખેતી પણ થાય છે અને એગ્રીકલ્ચર, ઘણા બધા ખેતરો તળાવો આવેલા છે
એટલે આ બેટની જે જમીન ના જે ભાવ હતા આજથી 20 વર્ષ પહેલા, એકરના માત્ર 1 લાખથી 2 લાખ 3 લાખની કિંમત હતી, આજે એ એકરના કરોડો રૂપિયાની કિંમત થઈ ગઈ છે. અને એ માત્ર આ સિગ્નેચર બ્રિજ બનવાથી. કારણ કે હવે જે લોકો દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા માટે અથવા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ માટે જે યાત્રિકો પ્રવાસીઓ પર્યટકો જે આવે છે, તે જ્યારે રાત્રિ રોકાણ દ્વારકામાં જ કરવાનું હોય છે. બેટમાં કોઈ વ્યવસ્થાઓ હતી નહીં, અથવા એમ કહી શકાય કે બોટથી જવાતું. પરંતુ હવે જ્યારે સિગ્નેચર બ્રિજ બની ગયા બાદ લોકો પોતાનું વાહનો લઈને જ્યારે બેટમાં જઈ શકશે, ત્યારે રોકાવા માટેની પણ વ્યવસ્થાઓ ઊભી થશે, રેસ્ટોરન્ટ થશે અને બીજા વ્યાપારિક સંકુલો થશે, જેથી કરીને સ્થાનિક બેટની જે પ્રજા છે, બેટના વેપારીઓ છે, બેટના જે પણ યુવાનો છે, તેને મોટો એક ફાયદો થવા જઈ રહ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો સામે બેટ દ્વારકા દેખાઈ રહ્યું છે. આ સામે દેખાય છે એ બેટની હાજી કિરમણીની દરગાહ છે. અને ત્યાર પછી આપણે આ બેટના ધ્વજાજીના દ્વારકાધીશના, અત્યારે હજી વિઝિબિલિટી થોડી ઓછી છે, બાકી દ્વારકાધીશના ધ્વજાજીના દર્શન પણ ઘણી વખત શિયાળાના સમયમાં આપણે કરી શકીએ છીએ. જો તમે બેટ આવ્યા હો તો અત્યારે આ પેસેન્જર જેટી છે બેટની, એની પાછળની સાઈડમાં ધ્વજાજીના દર્શન પણ, દ્વારકાધીશની ધ્વજાજીના દર્શન પણ બહુ બારીકાઈથી થઈ શકે. એટલે કે બેટનું ભવિષ્ય, એની સાથે સાથે ઓખાનું ભવિષ્ય ઉજ્જવળ છે એમ કહી શકાય. કારણ કે હમણાં સમાચારના માધ્યમથી આપણે સૌએ જોયું હશે કે આ બેટ અને દ્વારકા માટે કરોડો રૂપિયાની યોજનાઓ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે બનાવી છે, જેથી કરીને આપણે જે આ સમુદ્ર જોઈ રહ્યા છો, આ સમુદ્રમાં ડોલ્ફિન માછલીઓ પણ દેખાય છે. અને એના માટે થઈ અને વાઇબ્રન્ટ ગુજરાતમાં 20 કરોડ રૂપિયાના MOU થયા એક કંપની સાથે સરકારના. અને એ MOUમાં એક ક્રૂઝ ફરશે આ દરિયામાં, અને એ સ્પેશિયલ ડોલ્ફિન વોચિંગ માટે અથવા બર્ડ વોચિંગ માટે એમ કહી શકાય. અને આ ઉપરાંત આ સમુદ્રની અંદર પછી સરકારના તજજ્ઞો જ્યાં નક્કી કરે ત્યાં એક તરતુ ગામ, એટલે કે લગભગ અત્યારે આપણે જે જોઈ શકીએ એ ડાયરેક્ટ સી છે, આ ડાયરેક્ટ સી છે. પરંતુ જે બેટ દ્વારકા છે, આ બેટ દ્વારકાની દક્ષિણ બાજુ, એટલે કે આ પુલ જે આપ જોઈ શકો છો એની પાછળની સાઈડમાં, મેંદરડા ગામ અને ગોપી તળાવ જે બાજુ આવેલા છે, ત્યાં દરિયાની જે સપાટી તો બધી જગ્યાએ સરખી હોય છે, પરંતુ ત્યાં મડ સી છે, એટલે કે ત્યાંનો દરિયો છીછરો છે. એટલે એ બાજુ કદાચ નવું ગામ વસે દરિયાની અંદર. આપણે જોઈએ છીએ વિદેશોમાં કે દરિયાની અંદર ગામ હોય છે અને ત્યાં વિલા બનેલી હોય છે, ત્યાં રેસ્ટોરન્ટ હોય છે, એટલે ખાસ કરીને પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર, સાથે સાથે મ્યુઝિયમ બનાવવાની વાત છે. સરકારી યોજનાઓ ઘણી બધી અત્યારે બહાર પડેલી છે. જ્યારે જેમ દેખાય છે આપણે 6 વર્ષ પહેલાં જે આ બ્રિજનું કામ ચાલુ થઈ ગયું હતું અને આપણી સામે અત્યારે આ બ્રિજ પૂર્ણતાના આરે છે, તેવી જ રીતે આવતા 2-5 વર્ષોમાં આ બાકીની જે યોજનાઓ છે, ખાસ કરીને બેટ દ્વારકાને વિકાસને લગતી, કારણ કે બેટનો એક 30-40% બેટનો જે પોસ્ટ છે, એટલે કે કાંઠો છે, એ રેતાળ છે. અને આ રેતાળ જે કાંઠો છે ત્યાં કેમ્પિંગની પ્રવૃત્તિઓ અત્યારે ચાલુ છે, એટલે કે એજ્યુકેશન કેમ્પ, આ ઉપરાંત મરીન કેમ્પ વગેરે આ બેટના જે દરિયાકાંઠો છે ત્યાં અત્યારે ખાસ કરીને શિયાળામાં આયોજન થતું હોય છે. તેવી રીતે ભવિષ્યમાં પણ જે મરીન કેમ્પ છે, એજ્યુકેશન કેમ્પ છે, અથવા જે બહારથી વિદ્યાર્થીઓ આવે તેમના માટે આ એક
ઉત્તમ તક ગણાશે અને ભવિષ્યમાં જે બેટના સ્થાનિક લોકો છે અથવા ઓખામંડળના સ્થાનિક લોકો છે તેમની રોજગારીમાં સારો એવો ફાયદો તો થશે જ, પરંતુ આપણા દેશની અંદર ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, યાત્રાધામ દ્વારકા, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની રાજધાની દ્વારકામાં છે, બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું ઘર રાણીવાસ છે, તેમના માટે આ વિસ્તાર પ્રખ્યાત છે. પરંતુ ખાસ કરીને છેલ્લા 4-5 વર્ષથી શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ઇન્ટરનેશનલ લેવલે જેની નોંધ લેવાય છે તે બ્લુ ફ્લેગ બીચ માટે આ વિસ્તાર જાણીતું છે જ, અને હવે ભવિષ્યમાં દ્વારકાના દરિયામાં એક મ્યુઝિયમ દરિયાની અંદર એક સબમરીનથી દરિયાને અંદર જે સોનાની દ્વારકા કહેવાય છે પુરાણોમાં અને ઇતિહાસમાં, એને જોવાનો લ્હાવો સબમરીન થ્રુ જોવા મળે એવા પણ સરકારની યોજનાઓ છે, અને એ પણ ભવિષ્યમાં પરિપૂર્ણ થાય તો એકંદરે એમ કહી શકાય કે અત્યારે જે યાત્રિકોનો પ્રવાહ જે બેટ દ્વારકા અને દ્વારકા તરફ ગુજરાત અને ગુજરાત બહારથી જે લોકો આવી રહ્યા છે અને ખાસ કરીને વિદેશથી પણ લોકો અહીં આવે છે ત્યારે એ ખાસ કરીને હવે પછીના સમયમાં આ જે યાત્રિકો, પ્રવાસીઓ, પર્યટકોનો જે ધસારો છે એમાં ઘણો બધો મોટો ઉછાળો આવે તેવા સુવર્ણ સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે. કારણ કે છેલ્લા 1 વર્ષમાં ખાસ કરીને કોરોના પછી 2020-21માં કોરોના હતો અને 2022માં થોડો યાત્રિકોમાં વધારો થયો હતો, પરંતુ આજે 2023ની દિવાળી ખાસ કરીને એમાં લગભગ 25-30 લાખ યાત્રિકો, પર્યટકો, શ્રદ્ધાળુઓએ બેટ દ્વારકાની મુલાકાત લીધાના અહેવાલો મળી રહ્યા છે. એટલે કે લગભગ દિવાળી પહેલાં અને દિવાળી પછી અને ખાસ કરીને નાતાલના વેકેશન આ સમય દરમિયાન લાખો લોકોએ જ્યારે અહીંની મુલાકાત લીધી છે અને ખાસ કરીને દરેક રીતે શાંતિપ્રિય વિસ્તાર અને પર્યટકો માટે અને યાત્રિકો માટે, ખાસ કરીને મરીન લાઈફના શોખીન લોકો માટે આ બહુ જોવાલાયક અને માણવાલાયક સ્થળ એટલે બેટ દ્વારકા. મિત્રો, એક નવીન વસ્તુ છે કે બેટ એ એવો ટાપુ છે કે આ બેટની ફરતે જે સમુદ્ર દરિયો કાંઠો આવેલો છે ત્યાં સેંકડોની સંખ્યામાં વિવિધ પ્રકારની મરીન લાઈફ જોવા મળે છે. ડઝનબંધ પ્રકારના કરચલા અને સાપ, આ ઉપરાંત જે આ વિસ્તારની જે આજે સમુદ્ર જે આપ જોઈ શકો છો બ્લુ કલરનો જે સમુદ્ર છે અને શાંત સમુદ્ર છે, ખાસ કરીને શિયાળામાં સમુદ્ર શાંત હોય છે. અત્યારે આ બોટિંગ પ્રવૃત્તિ ચાલુ છે અને સામે આ સિગ્નેચર બ્રિજ, એટલે આ જે આખો દ્રશ્યો છે આપ જોઈ શકો છો, યાત્રિકો બોટમાં અહીંથી જાય અને આવે, એટલે ભવિષ્યમાં કદાચ આ સિગ્નેચર બ્રિજ ચાલુ થઈ ગયા પછી પણ અત્યારે તો હાલ આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ને હસ્તક આ પેસેન્જર જેટી, બંને પેસેન્જર જેટીઓ છે, તો એવું પણ બને કે અત્યારે જે આ બોટ છે એ જરૂરિયાત છે, પરંતુ આ જે જરૂરિયાત બોટ છે, જરૂરિયાતવાળી બોટ છે, 20 રૂપિયામાં જવાનું અને 20 રૂપિયામાં આવવાનું, પરંતુ જ્યારે સિગ્નેચર બ્રિજ બની ગયા પછી આ બોટને એક આધુનિક બોટ બનાવવામાં આવે જેમાં મ્યુઝિક, પાણી, બેસવાની વ્યવસ્થા, તો જેમ આપણે માઉન્ટ આબુમાં નક્કી લેક અને બાકીની જગ્યાઓમાં જે બોટ એક ફરવાનું, એક માણવાનું અને એક મોજ મજાનું સાધન થઈ જાય, તો ભવિષ્યમાં કદાચ એવું બને કે આ બોટો જે અહીં માણસોને, યાત્રિકોને બેટ દ્વારકા લઈ જવામાં અને આવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે સિગ્નેચર બ્રિજ થઈ ગયા બાદ આ બોટો બોટ માલિકાનું કમાણીનું સાધન તો બનશે જ, પણ સાથે સાથે જે યાત્રિકો આવશે તેમના માટે આ ખાસ કરીને મરીન લાઈફ અને જે દરિયાની જે મજા છે, ખાસ કરીને આપણો ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિલોમીટર જેટલો છે, પરંતુ જે બાકીના પ્રદેશોમાંથી જે યાત્રિકો આવે છે તો ઘણા ભારતમાં ઘણા રાજ્યો એવા છે કે તેમને સમુદ્ર મળેલો નથી, તો તેમના માટે આ સમુદ્રમાં વિહરવું
અને બોટિંગ કરવું એક અનેરો લાવો હોય છે. તો આવા લોકો માટે સિગ્નેચર બ્રિજથી જઈ અને બેટ દ્વારકા દર્શન કરીને પાછા આવે તેના કરતાં આ બોટમાં બેટ દ્વારકા જાય અથવા આ બોટમાં બોટિંગ કરે, આવા જે સંજોગો ભવિષ્યમાં કદાચ સર્જાય અને સ્થાનિક લોકોની રોજીરોટી પણ યથાવત ચાલુ રહે ને સાથે સાથે જે બહારથી યાત્રિકો આવે છે તેમને આ જે બોટિંગની જે મજા છે તે પણ યથાવત રહે. ખાસ કરીને અત્યારનો જે માહોલ છે, ખાસ કરીને હવે લગભગ ફેબ્રુઆરીમાં જ્યારે સિગ્નેચર બ્રિજની શરૂઆત થઈ જાય તો અત્યારે જે બોટ માલિકો છે તેમને પણ અત્યારે લગભગ 170ની આસપાસ બોટો અત્યારે કાર્યરત છે એમ, એમની સાથે સાથે 500-700 લોકોની રોજીરોટી આ બોટની જે આવક જાવક છે તેના ઉપર છે, ત્યારે એ લોકોની આજીવિકાનો પણ સવાલ છે. તો કદાચ સરકાર એવું વિચારે કે અત્યારે જે બોટો અત્યારે ચાલુ છે તેનું આધુનિકરણ થાય અને આ જે બોટોમાં જે અત્યારે 20 રૂપિયા ખર્ચીને માણસો લોકો બેટ દ્વારકા આવ જાવ કરે છે એની બદલે જે યાત્રિકો બહારથી આવે અને તેમના ફરવા માટે પોતાના શોખ પૂરા કરવા માટે આ બોટનો ઉપયોગ થાય, એટલે કે રોજીરોટીનો એક નવો આયામ શરૂ થાય. હું તમને આ સિગ્નેચર બ્રિજના દ્રશ્યો પણ બતાવી દઉં. અત્યારે સમુદ્રમાં પાણી એકદમ શાંત છે અને વિઝિબિલિટી પણ સારી છે, એટલે આપ આ સિગ્નેચર બ્રિજની જે બનાવટ અને જે સિગ્નેચર બ્રિજને આપ જે રીતે જોઈ રહ્યા છો, ખૂબ સુંદર મજાનું કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ બનીને અત્યારે તૈયાર ઊભું છે. અને આ બ્રિજ ઉપરથી જ્યારે બેટ દ્વારકા જવાનું થશે ત્યારે આખો અનેરો આનંદ હશે. આપણી સાથે ઘણા બધા લોકો અત્યારે જોડાયેલા છે. ખુડુભા માણેક, જય દ્વારકાધીશભાઈ ભાવિન પંડ્યા, જય દ્વારકાધીશ કલ્યાણ સવાણી, જય દ્વારકાધીશ વીણા વર્મા, જય દ્વારકાધીશ જતીન પટેલ, જય દ્વારકાધીશ હિતેશભાઈ હલવાણી, જય દ્વારકાધીશ નંદલાલ આહિર, પરમાર વિજય, કિશોરભાઈ મકવાણા, રમીલા અગ્રાવત, કિરીટભાઈ ગોહેલ, મોહિત પારેખ, જય દ્વારકાધીશભાઈ અપૂર્વ પારેખ, દેવકરણ સતિયા, નવગણ રાતડિયા, રૂપસિંહ રાજપૂત, ભાવિકભાઈ વાયડા, રૂપસિંહ રાજપૂત, અમિતભાઈ બથિયા, શિવાજી ગોહિલ, પદ્મા પરમાર, જીતુ સોલંકી, અશોકભાઈ ચૌધરી, વીરાવત સોલંકી, ચિરાગ ગોહિલ, બી આર પટેલ, શશિકાંત શર્મા, દક્ષા મકવાણા, અનિલસિંહ સંઘર, રવિરાજ રઘુવંશી, હર્ષ સોલંકી, સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, જય ઠાકર, નકુમ રાજેશ, પુનિતભાઈ તેજાપરા, સૌ મિત્રોને ખાસ અપીલ કે આ દ્વારકા ટુડેની આ લિંકને આપ ખૂબ શેર કરો. સામે જોઈ શકો છો આપ બેટ દ્વારકાના જે દ્રશ્યો છે, સમુદ્ર છે ને સામે બેટ દ્વારકા આપણે દેખાઈ રહ્યું છે. પુનિતભાઈ તેજાપરા, વનરાજભાઈ માણેક, જય દ્વારકાધીશભાઈ પરેશભાઈ ચોટલિયા, દીપિકા દીપા વૈડા, પૂજા રઘુવંશી, સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, મયુરભાઈ વૈડા, જય દ્વારકાધીશભાઈ. તો દ્વારકા ટુડેની આ લિંકને આપ ખૂબ શેર કરો જેથી કરીને બીજા લોકો પણ આ દ્રશ્યો જોઈ શકે. અત્યારે મીડિયાના માધ્યમથી બેટ દ્વારકા અને આ સિગ્નેચર બ્રિજ છવાયેલા છે અને વિવિધ પ્રકારે સમાચારો જ્યારે મીડિયામાં આવી રહ્યા છે, સુરેશભાઈ ડાભી, જય દ્વારકાધીશભાઈ જરણ છોડ, ત્યારે આજે એમ થયું કે દ્વારકા ટુડેના માધ્યમથી આપ સૌને જે આ ક્ષેત્રની અંદર જે પણ અત્યારના સમાચાર છે કે બેટ દ્વારકાની વચ્ચે અથવા બેટ દ્વારકાના દરિયામાં ભવિષ્યમાં એક ક્રુ ચાલુ થવાનું છે, 20 કરોડના ખર્ચે વાઇબ્રન્ટ ગુજરાતમાં એના MOU થયા જેથી કરીને એમાં ડોલ્ફિન વોચિંગ ખાસ કરીને એનાથી જે યાત્રિકો છે તેને આકર્ષવાનો પ્રયત્ન
સરકારે કર્યો છે, બહારથી પર્યટકો આવે અને ડોલ્ફિનને જોઈ શકે. એટલે અત્યારે બેટ દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાની આસપાસ ડોલ્ફિન ઘણી વખત બોટમાં બેઠેલા લોકોને દેખાય છે. એના વિડીયો પણ આપ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી વાર જોતા હો છો. આ ઉપરાંત બેટની આસપાસ જ્યાં સરકારના સર્વેમાં યોગ્ય લાગે ત્યાં એક ગામ પણ બનાવવાની વાત છે. ખાસ કરીને વિલા ટાઈપનું જે વિદેશોમાં આપણે જોઈએ છીએ પિક્ચરમાં, કે દરિયાની અંદર આપણે જેમ આ પુલ છે એવી રીતે જ્યાં છીછરો સમુદ્ર હોય ત્યાં ગામ આખું બને રેસ્ટોરન્ટ અને ત્યાં બધી ફેસિલિટીઝ હોય જેથી કરીને બહારથી લોકો એનો લાભ લઈ શકે. આ ઉપરાંત બેટમાં પણ વિકાસના ઘણા બધા કામો યાત્રાધામ વિકાસ બોર્ડ અને પર્યટન વિભાગ ભવિષ્યમાં હાથ ધરે તેવા સમાચારો મળી રહ્યા છે. અને ખાસ કરીને યાત્રિકો જે બહારથી બેટ દ્વારકા આવે છે તેમને કોઈ અગવડ ન પડે તેના માટેના ગુજરાત સરકાર પ્રયત્નો હાથ ધરશે એવા સમાચારો પણ મળી રહ્યા છે. ખાસ કરીને શિયાળાની અંદર જે સિગલ પક્ષીઓની જે વાત છે, ખાસ કરીને અત્યારે શિયાળો આમ જમાવટ ઉપર છે, પરંતુ સિગલ પક્ષીઓની સંખ્યા હજી આટલી બધી નથી થઈ જેટલી દર વખતે થાય છે. પરંતુ મોટાભાગના અત્યારે 5:30 પછી અહીંથી બોટિંગ બંધ થઈ જાય છે, એટલે લગભગ સિગલ પક્ષીઓ બેટ બાજુ વધારે હોય છે. રાજલ રાજપૂત, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સુરેશભાઈ ડાભી, જય દ્વારકાધીશ મોરબીથી સુરેશભાઈ કેમ છો, કિમરાજભાઈ ખંધાર, જય દ્વારકાધીશભાઈ સંજય ઠાકોર, જય દ્વારકાધીશ મોરબીથી સંજયભાઈ, મિતુલભાઈ જય દ્વારકા, કિશનભાઈ કુંભારવડિયા જય દ્વારકાધીશભાઈ, મનસુખભાઈ જય દ્વારકાધીશ, પટેલ ભાર્ગવ, જય ઠાકર, મયુરભાઈ વાયડા જય દ્વારકાધીશ, સુરેશભાઈ પટેલ DBL જય 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 દ્વારકાધીશભાઈ. તો અત્યારે સિગલ પક્ષીઓની જે કલરવ અને ખાસ કરીને બોટિંગ કરી અને બોટમાંથી અત્યારે યાત્રિકો બેટ દ્વારકાના દર્શન કરી અને ઓખા પાછા આવ્યા છે. જીતેન્દ્રભાઈ પરમાર જય દ્વારકાધીશભાઈ, મિત્તલ જોશી જય ઠાકર. ખાસ કરીને શિયાળાની અંદર બ્લુ કલરનો ખૂબ જ શાંત સમુદ્ર, આ શાંત સમુદ્રને જોવો અને શાંત સમુદ્રમાં વિહરવું બોટમાં એ પણ એક અનેરો લાભ હોય છે. ભાવના મેવાડા જય ઠાકર. જે લોકો મારી સાથે અત્યારે લાઈવ જોડાયેલા છે અથવા જે લાઈવ જોઈ રહ્યા છે તેમને ખાસ અપીલ કે આ દ્વારકા ટુડેની લિંકને આપ ખૂબ શેર કરો અને સાથે સાથે દ્વારકા ટુડેને લાઈક કરો. કોમેન્ટ બોક્સમાં આપ ક્યાંથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પણ લખો, આપના ગામનું નામ લખો. દ્વારકા ટુડેમાં અમે જે વારંવાર નવા નવા બનાવો અને નવા નવા દ્રશ્યો બતાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ. આપને દ્વારકા ટુડે કેવું લાગે છે તે પણ જણાવો. સંજયભાઈ ઠાકર, પુલ કેદી ચાલુ? પુલ અત્યારે ટૂંક સમયમાં ચાલુ થાય એવા સંકેતો છે અને લગભગ ફેબ્રુઆરીમાં કદાચ પુલનું ઉદ્ઘાટન થાય તો નવાઈ નહીં તેવા સમાચાર અત્યારે સંજયભાઈ મળી રહ્યા છે. એટલે લગભગ ફેબ્રુઆરીમાં પુલનું ઉદ્ઘાટન થઈ શકે એવા અહેવાલો છે. જીતેન્દ્રભાઈ પરમાર જય દ્વારકાધીશભાઈ, પાકી તારીખ હજી કોઈ આવી નથી. અનિલ બી કાડોરડિયા જય દ્વારકાધીશ. પુલ જ્યારે બની જશે અને પુલ ઉપરથી આવ જાવ ચાલુ થશે અને બેટ દ્વારકાના દર્શનનો એક અનેરો લાહો લોકો લઈ શકશે. પાડડિયા ગગજીભાઈ જય દ્વારકાધીશભાઈ, આજે બોટની અંદર આપ જ્યારે જ્યારે દ્વારકા બેટ દ્વારકા દર્શન કરવા માટે આવ્યા હશો ત્યારે બેટ દ્વારકા આવ્યા હશો અને બોટમાં બેઠા હશો, આ બોટિંગનો પણ એક અનેરો લાહો હોય છે. પરંતુ હવે જ્યારે પુલ બની ગયા બાદ પછી બોટમાં બેસવું એક ઓપ્શન થઈ જશે,
જે લોકો પગપાળા અથવા પોતાના વ્હીકલથી પણ જઈ શકશે. 3 કિલોમીટરમાં થોડું ઓછું, એટલે કે લગભગ આ પુલ છે એટલે લોકો ચાલીને પણ બેટ દ્વારકાના દર્શન કરવા માટે વધુ પસંદ કરશે, કારણ કે 3 કિલોમીટર બહુ મોટો ફાસલો નથી હોતો. દ્વારકાધીશના દર્શન કરવા માટે ઓખા પોતાનું વાહન પાર્કિંગ કરીને પુલ ઉપરથી ચાલીને પણ લોકો જશે, કારણ કે ચાલવું, આ પુલ ઉપરથી ચાલીને જવું અને બંને બાજુ સમુદ્રને જોવો એક પણ એક અનેરો લાહો ભવિષ્યમાં લેખાશે. ડીપી પુરોહિત મનસુખભાઈ સવાણી, જિજ્ઞેશ સર્વદળિયા, ડિમ્પલ, સૌ મિત્રોને ખૂબ ખૂબ પાયલ સુરતી જય દ્વારકાધીશ. અત્યારે આપણે દ્વારકા ટુડેના આ ખૂબ ટૂંકા લાઈવમાં ખાસ કરીને 3-4 વસ્તુઓ, 3-4 જે સમાચાર હતા તે મેં તમને જણાવ્યા, કારણ કે આ વિસ્તારની અંદર જે નવીન યોજનાઓ આવી રહી છે અને જે આપ જોઈ શકો છો આ સમુદ્રની અંદર ભવિષ્યમાં જે સરકારની યોજનાઓ થકી યાત્રિકોને, પર્યટકોને, શ્રદ્ધાળુઓને ઘણા બધા લાભો મળશે, સાથે સાથે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે. દ્વારકા ટુડે આપને કેવું લાગે છે કોમેન્ટ બોક્સમાં લખો, અને સાથે સાથે દ્વારકા ટુડેની આ લિંકને આપ ખૂબ શેર કરો જેથી અન્ય લોકો પણ આ સુંદર દ્રશ્યો જોઈ શકે છે. સિદ્ધરાજસિંહ વર્મા, જય દ્વારકાધીશભાઈ, આવા જ સારા કાર્યક્રમો લાઈવ જોવા માટે આપણે ફરીથી મળશું. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી, બેટ દ્વારકા, જય દ્વારકાધીશ.